અભ્યાસ કર્યો હોય ને એનો, રાગદ્વેષથી સંપૂર્ણ ત્યાગ હવે મુક્ત થઈ શકે. રાગદ્વેષ પૂરા નીકળી જાય તો આપણે મુક્તિ મળી જાય. જિજ્ઞાસા જેની સંપૂર્ણ અગ્નિ જેવી, એ જ એકમાત્ર સમર્થ છે. અગ્નિ જેવી જિજ્ઞાસા ભભક ભડભડતા અગ્નિ જેવી થાય ને ત્યારે આ થાય બધું. રાગદ્વેષ થકી આ શું છે ઉપાયો છે. ઉર્ધ્વ પ્રદેશ ભૂમિકા વિશે તદાકાર થતા મેળે સૌ રાગદ્વેષ તો ઘટે. ધીમે ધીમે ઉપર જાય મન. સુષુપ્ત જે પડેલી છે શક્તિ અંતરમાં બધી, એવું એમ કહેવાય છે કે બે મન હોય, એક મન અપવર્ડ બહારનું, એક ઇન્ટર બહારનું અંદર. અંદરના મનને એવી બધી શક્તિઓ છે જેની કોઈ સીમા નથી. એને કેળવો એટલે તમને રાજચંદ્ર એ જ કેળવેલી અંતરમનની. કાલે એક વિડીયો આવ્યો હતો મોબાઈલમાં, જોવાઈ ગયો તમારાથી. છોકરી આવી, આમ બધા ભણેલા બધા બેઠા હતા, અહીંયા આવી લટ હતી આવી, કાંઈક દેખાય ના દેખાય, જાદુ જાદુ જેવી લાગે, ઘડી ઘડી આમ કરે, મોટી છે ને દાદા બોલ્યા, જવાબ બવાબ ના આપે એવી હતી. જાદુગર થઈ, જાદુગર થઈને આવી હતી. પછી દાદા નાશમાં વિચારી આવડી મોટી, લો બીજા નાશમાં કંઈક બીજું આવ્યું, એક નાય તો ગંજી પડતો. પછી બધું એનું જાદુ ખેલ શરૂ કર્યું. કંઈક વાત હતી તો કરી. થોડી વાર પછી દાદાને કહેવા, બતાવો તમારા હાથમાં ચાવી, ચાવી આપી ને કે આપી બતાવો. આમ રાખીને ચાવી એની મેળે આમ 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 થાય, આમ હાથ આમ કદા પડે, આમ કરે આમ પડે, મંડી હલવા આખી. કેટલી વાર હતો હરિયો. આ મનની અંદરના મનની શક્તિથી થાય એવી તાકાત હોય. અને ગુડ્ડો હરિયોમ હરિયોમ બીજો તો લઈ લે, લઈ લે જય ભગવાન. જય ભગવાન. પેલો ગંજી પતો રાખો કે તીડી નીકળી, તીડી આમ કરે ને આમ, એને કઈ જોયું ના હોય તો આગું હતું, મૂકી દીધું પાછું, એટલે મૂકવું હતું. પછી મૂકી દીધો પત્તો. પછી બીજા એક બેન ઉભા હતા, એને સામે જોયું, અને જોયા જ કર્યું, જોયા જ કર્યું. પતો એની મેળે હરતો હરતો તીડી આવી લૂભી ગઈ. કાંઈક હોતા હડતું નતું કોઈ એની, આમ ધીરે ધીરે તીડી જ્યાં હતી ત્યાંથી આમ આમ થવા માંડ્યું હતું. અંદર મન મનની શક્તિઓ બધી આવી છે સાહેબ. એની અંદર જ્યારે સાધના કરી જાય ને એ કૂદ કહે ને ભૂસ કહે જાય, બહારથી ધીરે ધીરે. હજી એ છે, અત્યારે તો બહુ વિકાસ થયો, બહુ વિકાસ. અમેરિકા ગોટ ટેલેન્ટ એ બધા શો આવે છે, એમાં તો જોઈએ તો બુદ્ધિ કામ ન કરે કે આ કેવી રીતના કરે છે. અમેરિકા ગોટ ટેલેન્ટ કલાકાર હતી ને જાદુગર, બેન ને કીધું તમે આ કાગળ હતું આમ આપેલું ફોટા વગરનું, ખાલી આવું. પછી આમ કઈ જોયું ને તો એ બાય રે ફોટો, બીજું ઘોર મારી ગયો, મારે મારો કેવો સર જાદુગર એનો ફોટો આપી દાંત કાઢતા. એવું એવું એટલે આ તો મનને જે રીતે કેળવીએ ને એવું સુખ મળે આપણને, એ વાત છે. ભાવની અવસ્થા આવે ને સાહેબ ત્યારે મનની શક્તિઓ બહાર આવે, એની મેળે બધું આમ ખ્યાલ આવવા માંડે. એ સ્થિતિ આવી બહુ અઘરી પહોંચ સાહેબ, એને બહુ એક લીટીમાં રાખીને આવો તમે. થોડી વારી ભરી વહી જાય, એકાગ્રતા આવે પાછી વહી જાય, એટલે ભાવ પણ વહી જાય. રે તો સારું, આપણું જીવન ચોખ્ખું હોય તો જ રહીએ, રહીએ જ ને. રાત્રે મોડા પડે તો રહીએ જ ને, આ એ કળા જ છે. મોટાને બધી ખબર પડી જતી કેમ કે ભાઈ પાણી હારે, આ તો તેલ ભરેલું છે, એવું બધું. જીણા ભાઈ આપણે બેઠા છે ને નીચે તેલ છે, તેલવાળા તો પછી કેટલા વર્ષે ખીલા મારવા આવ્યા હતા કે તમારા આશ્રમ નીચે તેલ છે. કાકા કે મને 1962-65 મોટાએ કીધેલું કે આપણે જો બાકડે બેઠા ને આમ નીચે નીચે તેલ છે. જીણા ભાઈ કોઈને કહેતા નહીં, કાકાએ મને એવું કીધેલું, કોઈને ના કહેતા.
એટલે તેલ વડાવે તો આશ્રમ પડી જાય, પછી ખીતા મારી ગયેલા એ આશ્રમ કાઢવો પડે ત્યાંથી. પછી એ પ્રોજેક્ટ જ ઉડી ગયો. અત્યારે ખીતા મારેલા મને યાદ છે, કોણ મોટા મોટા આવડા આવડા ખૂંટા મારી ગયા, અહીંયા કૂવો છે, અહીંયા તેલ છે, એમ આવતું હોય છે. અત્યારે તો ફોરેન ના હતા બધા, ફોરેન વાળા એ ગોઈતું હતું. જો હવે શું કે સાહેબ ખબર, ઉર્ધ્વ પ્રદેશમાં જવાનું મન થાય તો અમે જો રાગ દ્વેષ મોડા પડ્યા છે, મન ના થાય તો અમે જો દિયા મને એમાં ગોથા આપણે મારી છે. સુષુપ્ત જે આપણામાં પડેલી છે મનમાં શક્તિઓ બધી અંતરમાં જાગ્રત થાય ને એની એકાગ્રતા થાય, પછી એમાંથી જાગતા ભાવ, ભાવ એકાગ્રતા સિવાય આવે નહીં. યાદ રાખવું, એકાગ્ર રસોઈ કરવામાં એકાગ્ર, ખાવામાં એકાગ્ર, બધું કેટલું મહત્વનું છે. આ બધું ત્યાં બધા આપણે માર ખાતા હોય, આવો રસોઈ બનાવતી વખતે ભાવ, આ બધી રોટલા આપણા પેટમાં જાય, આપણે વિચારો બધા સાત્વિક ભજન કરતાં કરતાં કરવું, ખાતી વખતે મૌન હોય તો સારું, એ બધું આવતું. ઋષિ ઋષિ પ્રકરણ આવતું અમારે આયુર્વેદમાં, એમાં આવતું હતું, તો એનું શુદ્ધ સાત્વિક લોહી બને તો જલ્દી રાગ દ્વેષ મોડા પડે. એનાથી ભાવ જાગે એકાગ્રતાથી, પછી ભાવની ગાઢતાથી રાગ દ્વેષ મોડા પડે. ભાવ વગર રાગ દ્વેષ મોડા ના પડે, ભાવ સુધી પહોંચવું જ પડે. ગાળવા રાગ ને દ્વેષ તો ક્રિયા તો થાય, પણ યાદ જ રહીએ, ભાવમાં તો યાદ ન રહીએ, ભૂસાઈ જાય, એને તરત બોઇલિંગ થઈ જાય. ટાળવા રાગ ને દ્વેષ ભાવ વૃદ્ધિ એક ઉપાય છે. સાધનામાં થતા મગ્ન લગ્ન મોડા પડે જ તે, સાધનામાં થતા મગ્ન લગ્ન અંદર જોડાઈ જાય ને, આમ એકદમ મસ્તીમાં રંગાઈ જાય લગ્ન, એટલે તો જ મોડા પડે. લગ્ન એટલે રંગાઈ જવું, લગ્ન થવાના ને રંગાઈ જવાનું છે. તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સતસંગમાં, રાધેશ્યામ તણાય રંગમાં, તો રંગાઈ જાને રંગમાં, તો રંગાઈ જાને. ભજસુ સીતારામ ક્યારે ભજસુ રાધે શ્યામ. બાપાને બહુ ગમતો ગાંધી બાપાને, રોજ સંભળાવતો, દવાખાને આવે ને કેસે ચડાવે, એનો સમય હતો, સમય હતો. એકાગ્રતા વગર થાય નહીં, એકાગ્રતા માટે કોઈ પણ સાધન માં ઊંડું ઉતરવું જ પડે. સમજાઈ ગયું? ઉગતા ભાવ ઉંડેરો ભાવ અખંડતા વિશે પ્રવેશાતા જ જોશ રાગ દ્વેષનો અટે, જે ભાવ પછી મનાધિકરણને અડે ને ત્યારે રાગ દ્વેષ મોડા પડે. ઉગંતા ભાવ ઉંદેરો ભાવ અખંડતા વિશે પ્રવેશતા જ તે જોશ રાગ દ્વેષનું અટે. જેમ જેમ વધે ભાવ ને તે ગાઢ થયા જતા, ભાવ વધે ને ભાવ ગાઢ થઈ જાય ત્યારે નાના છોકરા એવા પગે લાગવા, જો તું બાજુમાં રહેવાનો ફાયદો, મંદિર ની આજુબાજુ રહેવાના ફાયદા દેખો, જે જે કરવા એવા પ્રસાદ આપો બધાને, લ્યો અહીંયા બધાને આપ, ચકુ બધાને એક એક આપજો, હાલે હાલે બહુ ડાયો, હાલે ચાર છે કે ત્રણ, કેટલા છે, લઈ લે લઈ લે, બધાને એક એક આપી આપ, ફટાફટ જાય તો ભાગી જાય.
તેમ જેમ વધે ભાવ તે ગાઢ થયા જતા, શા રાગ દ્વેષ તે વેળા મોડ્યા મોડા મેળે પડીએ જતા. શું કીધું? જેમ જેમ ભાવ વધે ને એમ રાગ દ્વેષ મોડા પડે. સ્મરણ હજી બાકી છે? અરે આપો આપો ભાઈ. જો આ ગરીબ ફેમિલીના છોકરાઓ છે જેને રહેવા ભાડે ઘર હોય તો એને મંદિર યાદ આવે છે. સુખી સંપત્તિમાં મંદિરે છોકરા આવે નહીં, 11 વાગે ઉઠ, મંદિર બંધ થઈ જાય. શીખવાડવાનું મા બાપ જ ના થાય, કોણ આવે? મા બાપ જ તૈયાર થવા જોઈએ, બાકી કોઈ દી છોકરા ત્યાં રાહ ના જોવી, પ્રભુ રાહ ના જોવી. જેવા મા બાપ એવા જ બાળકો જોઈ લેવા. બધા કપલ કપલ જુઓ, મા બાપ કિરણ ને કોણ છે ભાઈ, કરુણા છે, એવા બાળકો છે. દાખલા આપો, એવું જ એવું જ હોય, એમાં કઈ ફેરફાર જાજા ના હોય, એ તો કરવા પડે આપણા ફેરફાર. પછી એ આપણા હાથની વાત છે, એ ભગવાન ઉપર છોડવા જેવું. એટલે કીધું કે સ્મરણ પ્રાર્થના કેવા ભજન કીર્તનને કરીને સમર્પણ થના ભાવે નિવેદ્ય આચરણે કરો. બધું પાછું ભગવાનને નિવેદન કરીને ચરણે ધરી દેવું. ત્યાગને પરમાર્થે શું હરિ ભાવે મથ્યા કરી, હરિના રસના ભાવે પરોવા છે મનાથી. હવે પોતાની વાત આવી. ત્યાગને પરમાર્થે શો હરિ ભાવે હું મથ્યા કર્યો, હરિના રસના ભાવે પરોવ્યા છે મનાદીને. ક્યાં પરોવ્યા? અરે વાહ, એમ એવી ક્રિયા વિશે તરબોળ થતા જતા બધા, મનાદી પૂર્ણ ત્યારે તે શિથિલ રાગ દ્વેષ શા. એમ એવી ક્રિયા વિશે જયારે હું તરબોળ થઈ ગયો ત્યારે તરબોળ મનાદી કરણ થઈ ગયા ત્યારે શિથિલ રાગ દ્વેષ. રાગ દ્વેષ કેવા થયા? શિથિલ થઈ ગયા. શિથિલ એટલે ઢીલા પડી ગયા. હવે આપણું હાલશે નહીં, ખાવા ના દીધું એ પડે ને 10 દિવસ પછી કે ગાડે જોડો તો હાલે તો બેસી જાય, કામ ના કરીએ. બીજો ઉપાય તે વિના ઉત્તમોત્તમ કઈ નથી. ભાવને અંદર તરબોળ કરી દેવા પડે મનાદીને, એ ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે, ભક્તિ માર્ગ છે આ. બીજો ઉપાય તે વિના ઉત્તમોત્તમ કઈ નથી, જાણી અનુભવી પ્રીછી લખ્યું આવડ્યું તે ચહી. મને જાણવા મળ્યું, સમજવા મળ્યું, અનુભવવા મળ્યું, જાણ્યું પીછું પછી મને આવડું એવું મેં લખ્યું, પૂરેપૂરું લખાણું નથી. તેથી ભગાડવા તેને, કોને ભગાડવાના હેતવે? ભગાડવાના એ આપ દોડતા જતા બે જણા આપણે લાકડી લઈને વાયા દોડતા હોય કેવું દ્રશ્ય લાગે. રાગદેશ જાય છે, મારા માટે રાગદેશ જાય છે, હા શાંતિ લાગે છે, રાગદેશ જાય છે. આમ જોવા જાવ ને પાછા કરી જાય, વાયા વરી જોવું જ નહીં, આપણે લાગે ભાઈ જાય ઓડી કરી આવી જાય પાછા. તેથી બગાડવા એને ભક્તિ માત્ર ઉપાય છે. કૃપાથી આશરો લઈને મથાયું કેવું જીવને, ભક્તિના આશરે મારાથી મથાઈ ગયું. હવે રાગદેશ મોડા પડ્યા છે ને એનું પ્રમાણ આવ્યું આપણે 9મું પાનું આવ્યું.